હલો, ગુડ મોર્નિંગ. ધોરણ 10 વિષય ગુજરાતી, કાવ્ય 7 હું એવો ગુજરાતી, જેના કવિ છે વિનોદ જોશી. જન્મ 13/8/1955. વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન બોટાદ છે. તેઓ ભાવનગર જિલ્લા ભાવનગરના યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. સોનેટ તેમના વિવેચન ગ્રંથો છે. ગુજરાતી સાહિત્યના અકાદમી પુરસ્કારો અને ગુજરાત રાજ્યના સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત થયો છે. ગુજરાત મહિમાનું વર્ણન કરતા કાવ્યમાં આ એક વિશિષ્ટ કાવ્ય છે. ગુજરાતી હોવાનું ગૌરવ ગીત રચનાની શરૂઆત થાય છે. પ્રકૃતિએ સર્વ વિશેષતાઓ ગુજરાતને રળિયામણું કર્યું છે. નદીઓ, પહાડો, રણ, જંગલો, સમુદ્ર બધું જ મળ્યું છે, કારણ ગુજરાતી પ્રજાનું ખમીર ખીલી ઉઠ્યું છે. અહીં ગાંધી, સરદાર જેવા પ્રેરણા પુરુષો પાક્યા છે, જે સદીઓ સુધી વિશ્વને જ્યોત બનીને માર્ગ બતાવતા રહેશે. ગુજરાત સંતો અને સૂરવીરોની ભૂમિ છે. સિંહ જેવી અનેક વિરલ પ્રજાતિઓ ગુજરાતી પ્રજાને સાચવી છે. એની સાંસ્કૃતિક વિરાસત પણ અનન્ય છે. આ બધું જ હોવા છતાં ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં પણ ભારત માતાના એક અંશ હોવાના ગૌરવ સાથે ગીત વિરમ્યું છે. ગુજરાત એની સમગ્ર વિશેષતાઓ સાથે આ ગીતમાં નિરૂપાયું છે. કાવ્યની સમજ આપણે મેળવી લઈએ. હું એવો ગુજરાતી જેને ગુજરાત એ જ વાતથી ગજગજ છાતી ફૂલે, અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર, અરવલ્લીનો પીઢ પ્રાણમાં ધબકે છે રત્નાકર. હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી, નવરાત્રિનો ગર્ભદેવ, હું જ શંત્રુ જયશ્રુગ, સૂર્ય મંદિરે ગુજરાતનો હું ધવલ તેજનો વૃગ, હું ગિરનારી ગોખ દ્વારકા, હું જ સુધારસ પાતી, દુહા છંદથી હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન, મીરાની કરતાલ હું જ, હું નિત્ય એક આખ્યાન, વિજાનનનો હું જ જંતર, હું નરસૈયાની પ્રભાતી, હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી ચુહાક, હું જ સત્યનું આયુધ જેની દિગ્દિગંતા ધાક, હું સંતોનું સૌમ્ય સ્મિત તલવાર સુરની તાતી, હું મારી માટીનો જાયો, હું ગજ્જર અવતાર, મારે શિરે ભારત માતાની આશીષનો વિસ્તાર, હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતિ. હું એવો ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. આ કાવ્ય સરસ મજાનું છે, એની સમજ આપણે મેળવી લઈએ. કવિ કહે છે કે હું એવો ગુજરાતી હોવાની વાત છે કે જેની છાતી ગજગજ ફૂલે છે. ગુજરાતની ભૂમિ પર નર્મદા જેવી નદીઓ વહે છે, શ્વાસોમાં મહીસાગર છે, અર્થાત મહીસાગરના મોજા શ્વાસ જેવા ધબકે છે, જેનો દેહ અરવલ્લી જેવો પહાડોથી ભરાયો છે, જેને પ્રાણમાં સાગર ધબકે છે, અર્થાત જેનો સાગર કિનારો મળ્યો છે. કવિ કહે છે કે હું ગીરના જંગલમાં સિંહની ત્રાડ છું, હું જ ગૌરવશાળી ગુજરાતી ભાષા છું. ગુજરાતનો પ્રિય તહેવાર એવો નવરાત્રિ ગર્ભદીપ માટીના ગરબામાં વચ્ચે બળતો દીવો હું છું. હું જ શત્રુંજય પર્વતનું ગૌરવ શિખર છું. મોટેરામાં આવેલું સૂર્ય મંદિર પર પડતા સૂર્યના કિરણો તેજ પૂજરૂપી ભ્રમર રહું છું. ગિરનાર રૂપી ઊંચા ગવાક્ષ હું જ દ્વારકા છું, કે જ્યાં બિરાજમાન શ્રી કૃષ્ણ અમૃત પાઈ રહ્યા છે. કવિ કહે છે હું જ ગુજરાતના વખણાયેલા દુહા છંદની રમઝટ છું. હું જ ગિરનારમાં પર વસતા સાધુઓનું ધ્યાન છું. ગુજરાતના અહીં કવિયંત્રી મીરાની હું કરતાલ છું અને કવિ પ્રેમાનંદનું આખ્યાન પણ હું જ છું. પોતાની પ્રિયા શ્રેણીને ખુશ કરનાર વિજાનંદનું જંતર પણ હું જ છું. ગુજરાતના આદિકવિ ભક્ત નરસિંહ મહેતાનું સવારના ગણાતા એવા પ્રભાતિયા પણ હું જ છું. વિશ્વને માર્ગ બતાવનાર ગાંધી મૌન હું જ છું. સરદાર પટેલને સિંહ જેવી હાક પણ હું જ છું. હથિયારની ચારે દિશામાં ધાક છે, સત્યરૂપી આયુધ જેના વડે ગાંધી અને દેશને સ્વતંત્રતા અપાવી એ હું જ છું. આ ભૂમિ પર થઈ ગયેલા સંતોનું મનોહર સ્મિત તો વળી, આ ભૂમિ પર થઈ ગયેલા સુરવીરોની તાતી તેજસ્વી તલવાર પણ હું જ છું. કવિ કહે છે હું મારી માતૃભૂમિ ગુજરાતનો પુત્ર ગુજ્જર, એ મા ગુજરાતમાં જન્મ લીધો છે, મારી માથે ભારત માતાનો આશીષ આપતો હાથ છે. હું ભલે ગુજરાતી છું પરંતુ ભારત માતાનો એક અંશ માત્ર છું. હું આ દેશની મહાજાતિમાંનો એક સભ્ય છું. આ સરસ મજાનું કાવ્ય અહીંયા સમજ પૂરી થાય છે.
આપણે એનું સ્વાધ્યાય અને પ્રશ્નો નેક્સ્ટ વિડીયોમાં જઈશું. ઓકે, થેન્ક યુ.